અમરેલી જિલ્લાના લાઠી તાલુકા કક્ષાનો આયુષ્યમાન કાર્ડ વિતરણ અને જન આરોગ્ય અંગે કાર્યક્રમ યોજાયો. સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ વંચિત ન રહે લોકો તે માટે સગર્ભા મહિલા આરોગ્ય વિશે વિસ્તૃત માહિતી અંગે લાઠી બ્લોક હેલ્થ સેન્ટરના ડૉક્ટર આર મકવાણાની અધ્યક્ષતામાં મહાકેમ્પનું આયોજન કડવા પાટીદાર સમાજની વાડીમાં કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન પ્રતિનિધિ જીતુભાઈ ડેરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ડૉક્ટર મકવાણાએ કાર્યક્રમને અનુરૂપ રૂપરેખાનું લોકોને સમજૂતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા લાઠી તાલુકા હેલ્થ સેન્ટરના કર્મચારીઓ તેમજ આંગણવાડી કાર્યકરોની બહેનો પણ ઉપસ્થિત રહી હતી. સમગ્ર કાર્યક્રમ ગુજરાત સરકાર આયોજિત હોય છતાં લાઠી ભાજપ શાસિત પાલિકાના એક પણ સદસ્ય ફરક્યા ન હતા. ભાજપના સાંસદ કે ધારાસભ્ય, લાઠીના મામલતદાર કે અન્ય કોઈ અધિકારીઓની હાજરી જોવા મળી ન હતી. આયુષ્યમાન કાર્ડ માટે અનેક નાના પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ ખાટલે મોટી ખોટ કહેવત મુજબ આવકનો દાખલો ફરજિયાત જોઈએ. તેના માટે સોગંદનામું કરાવવા નોટરી વકીલ પાસે જવું, ત્યાંનો ખર્ચ અને ત્યારબાદ જનસેવા કેન્દ્રમાં બારી ઉપર રૂપિયા 20 ભરો, આમ લગભગ 300 રૂપિયા ખર્ચ મજૂર વર્ગને ભોગવવો પડ્યો હતો. ને એક તરફ ગૌરવ યાત્રામાં લાખો રૂપિયાનો ખર્ચ કરતી સરકાર આવકના દાખલા નિઃશુલ્ક કાઢવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે, પરંતુ આવકના દાખલા સહિતના ખર્ચ પણ લોકોને ન પરવડે તે પ્રમાણે લોકોને પણ હવે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તે સાથે આયુષ્યમાન કાર્ડ મેળવી પણ રહ્યા છે. ત્યારે આયુષ્યમાન કાર્ડ માટે જે આવક દાખલાની જે જરૂરિયાત ઊભી થઈ છે તે સરકાર દ્વારા નિઃશુલ્ક કાઢી આપવામાં આવે તેવી પણ લોકો દ્વારા માંગ અને ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. 14 લાભાર્થીઓને પણ આ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સમાવેશ કરી પીએમજેએવાય કાર્ડ આપવામાં આવશે. એટલે અગાઉ આ ભાઈ યોજના તરીકે પ્રચલિત હતી અને ખાલી ગુજરાતમાં જ હતી, પરંતુ હવે આખા સમગ્ર ભારતમાં આ યોજના છે અને એટલે એને નવું નામ પીએમજેએવાય આપવામાં આવ્યું છે. ગુજરાતની વિશિષ્ટ સિદ્ધિ, વર્ષ 2021-22 દરમિયાન સૌથી વધુ આયુષ્યમાન કાર્ડ પ્રદાન કરવામાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે હોય આયુષ્યમાન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022.